જોડ ગામ ખાતે આવેલ આ ભજીયા હાઉસના ભજીયા કરતા ત્યાંની ચટણી મોંઘી છે. ત્યાંની ચટણી ખાલી આણંદ જ નહીં પરંતુ આજુબાજુના બધા ગામ અને દેશ વિદેશમાં પણ જાય છે. દરરોજ આમને ત્યાં ઘણા બધા લોકો ભજીયા અને ચટણીની ટેસ્ટ માણવા માટે આવે છે. શ્રીજી નાસ્તા આવશે, અમારું પહેલા લગભગ 12-13 વર્ષથી અમારું ભજીયાનું છે અને અમારી ખાસિયત એ છે કે અમે કોઈ પણ વસ્તુ પડી રહેલી અહીંયા વાપરતા નથી, રોજે રોજ ફ્રેશ વસ્તુ વાપરીએ છીએ. અને સૌથી બેસ્ટ અમારી જે પ્રખ્યાત છે લસણની ચટણી છે. લસણની ચટણી ભજીયા કરતાં પણ ચટણી અમારી મોંઘી છે, કારણ કે અમે રોજ સવારે ફ્રેશ ચટણી બનાવીએ છીએ. એમાં લસણ, ડુંગળી અને ટામેટું જ વાપરીએ છીએ, અમે બીજી કોઈ કેમિકલ કે કશું જ વાપરતા નથી, એકદમ નેચરલ ચટણી બનાવીએ છીએ. ભજીયા અમારા 30 રૂપિયા 100 ગ્રામ છે અને લસણની ચટણી અમારી 40 રૂપિયાની 100 ગ્રામ છે, એટલે ભજીયા કરતાં પણ ચટણી મોંઘી છે. અમારી બીજી એક ખાસિયત એવી છે કે અમારા જેટલી સાફ સફાઈ ચોખ્ખાઈ અને અમારું જે ભજીયા તળવાનું જે કડાઈ છે એ અમારા જેટલી ચોખ્ખી તમને બીજે ક્યાંય નહીં મળે. બીજી અમારી ખાસિયત છે તેલ બાબતની કે અમે આજનું વાપરેલું તેલ બીજે દિવસે વાપરતા નથી, રોજે રોજ ફ્રેશ તેલ વાપરીએ છીએ. અહીંયા અમારે ત્યાં પતરવેલીના ભજીયા, દાલ વડા, મેથીના છોટા, બટાકા વડા, બટાકાની પૂરી, ડુંગળીની ઢેબરી જેવી અલગ અલગ પ્રકારની સિઝનેબલ ભજીયા અમે કરીએ છીએ. પણ અમારી ફ્રેશ ફેમસ આઈટમ મેથીના છોટા અને બટાકા દાલ વડા છે. ડેબરી એટલે તમે જોઈ જ શકો છો કે તમારે અહીંયા ભજીયા ખાવા માટે આવવું હોય તો આડે દિવસ આવો તો તમારે 20-25 મિનિટનો વેઇટ કરવો જ પડે, અને જો તમે રવિવાર આવો છો સન્ડેના દિવસે તમારે મિનિમમ 1 કલાકનું વેઇટિંગ કરવું પડે એવું હોય છે. અમેરિકા, લંડન, કેનેડા અમારી અહિયાંથી પેકિંગ કરેલી ચટણી તમે ની અંદર રાખો છો તો 1 વીક સુધી સારી રહેશે. પ્લાસ્ટિકના બોક્સ ની અંદર પેકિંગ કરી ડબલ કવર કરી અને અમેરિકા, લંડન પાર્સલ કરી. અમારે વધારે પડતી ગ્રાહકી સુરત ને કાઠિયાવાડ, કે અમારે ત્યાં ફ્રેશ વસ્તુની અંદર એક લીલા મરચા, મેથીની કાઠી, લસણ બધી વસ્તુ છે જે આઉટ સિઝનમાં નથી મળતી, એ અમે અમારા પોતાના ખેતરની અંદર ઉજાડી અને ભલે ગમે તેટલો ભાવ હોય, ચાલે સમજો કે આઉટ સિઝનની અંદર ખેતીનો ભાવ 200-250 રૂપિયા કિલો હોય છે, તો બી આઉટ સિઝનની અંદર અમે અમારા ખેતરની અંદર મેથીની ભાજી ઉજાડી અહીંયા આગળ વાપરીએ છીએ અને બધાને મેથીના જ ભજી આપીએ છીએ, ચાહે ભાવ ગમે તેટલો ભાવ હોય. અહીંયા સરસ બનાવે છે ભગાભાઈ, અને મારે દર અઠવાડિયે લેવાનું આવવાનું જ, 200-250 રૂપિયા તો મેં લઈ જ જાઉં. એમના દારવાડા એકદમ બેસ્ટ ચોખ્ખું અને બહુ સરસ દારવાડા એમના હોય છે, ભજીયા બી બહુ સરસ, બહુ સરસ ચટણી આવે છે ભાઈ. અને આમ તો બીજે કોઈ પાસે ની ચટણી બહુ સરસ છે એમની.